અંદર ની વાત તો રાજકારણનું નામ પડે ત્યારે બિહાર હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે બિહારનું રાજકારણ સતત રસપ્રદ રહ્યું છે વર્ષે કુમારે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડ્યું ત્યારે તેમના સંબંધો થયા હોવાની વાતચીત ચાલી હતી મુખ્યમંત્રી હવે ખુદ પણ કહ્યું હતું કે હવે ભાજપ સાથે જોડાવાનો સવાલ જ ઉભો નથી થતો રાજકારણમાં માં કશું કાયમી હોતું નથી એ રીતે બિહારમાં નીતિશ કુમાર અને ભાજપ ફરીથી જોડાઈ શકે છે એવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે આ ચર્ચાનું કારણ છે કે પહેલી માર્ચે જ્યારે કુમાર તેનો બોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી તેમને શુભેચ્છા પાઠવી હતી આ ઉપરાંત કેટલાક ભાજપ નેતાઓએ પણ નીતીશ કુમારને બર્થડે વિશ કર્યો નીતીશે તમામને ધન્યવાદ પણ કર્યો જેડીયુના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળેલ જાણકારી પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નીતીશ કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા ફોન કર્યો ત્યારે કેટલાક રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ

પહેલી માર્ચના કુમારના બોતેરમાં જન્મદિવસે ભાજપના અનેક નેતાઓએ તેમને શુભેચ્છા આપતા ફોન કર્યા હતા જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો પણ સમાવેશ થાય છે અંદરની વાત મુજબ અમિત શાહે શુભેચ્છા આપવાની સાથે જ બિહારમાં સંભવિત ગઠબંધનને લઈને પણ ચર્ચા કરી હતી ભાજપ માટે બિહારમાં નીતિશનો સાથ જરૂરી છે બંને સાથે ચૂંટણી લડી ત્યારે ભાજપને ફાયદો જ થયો છે અને હવે લોકસભા બે હજાર ચોવીસ માટે પણ બિહારની જીત જરૂરી છે તેથી ભાજપ નીતિશને ફરી મસ્કા મારી રહ્યું હોવાનું કહેવાય છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી

મતલબ કે એ પહેલા સરકારી નોકરી મળી હશે એ કર્મચારીઓ જૂની પેન્શન યોજનામાં જોડાઈ શકે છે નોકરી નવી પેન્શન યોજનામાં રહેવું પડશે ભાજપના સૂત્રોના મુદ્દે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારોએ જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો છે ચૂંટણીમાં આ મુદ્દો મહત્વનો હોવાથી કોંગ્રેસના પ્રચારને ખાળવા માટે આ નિર્ણય લેવાયો છે ભાજપ આઈટી સેલ હવે આ મુદ્દાને મોટો કરીને મોદી સરકારે જૂની પેન્શન યોજનાનો લાભ આપ્યો હોય તેવો પ્રચાર જોરશોરથી કરશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી એનસીબી સુપ્રીમો શરદ પવારે ત્રણ રાજ્યોની ચૂંટણીના પરિણામોને પગલે આગાહી કરી છે કે દેશ હવે પરિવર્તન ઈચ્છે છે એ વાત આ પરિણામો સાબિત કરી છે અને આવનારી ચૂંટણીમાં તેની અસર વર્તાશે મહારાષ્ટ્ર પેટા ચૂંટણીમાં ભાજપની અપેક્ષિત સફળતા મળી નથી એ જોતાં હાલનો સમય રાજકીય પરિવર્તન માટે ખૂબ જ અનુકૂળ છે શરત પવારે કહ્યું કે હાલમાં દેશ પરિવર્તન માટે તૈયાર થઈ રહ્યું છે કેરળમાં ભાજપ નથી તમિલનાડુમાં ભાજપ નથી કર્ણાટકમાં કોંગ્રેસ હતી પણ ત્યાં ધારાસભ્યો અને સાંસદોને ખરીદીને ભાજપની સરકાર બનાવાઈ છે દેશના અનેક રાજ્યોમાં ભાજપ નથી આ બધું સૂચવે છે કે દેશ પરિવર્તન છે બીજી તરફ મોદી હવે ડરી ગયા છે હવે તે કોઈની સામે આંગળી ચીંધશે નહીં ભાજપના નેતા શરદ પવારની વાતને રાજકીય આક્ષેપબાજી ગણાવે છે પણ વિશ્લેષકોના મતે પવારની વાતમાં દમ છે જો કે વિપક્ષો એક નથી તેથી ભાજપને ફાયદો થાય છે આ વાત ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પણ સાબિત થઈ છે તો ઉત્તરપ્રદેશમાં તમામ પક્ષો લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીમાં લાગી ગયા છે ઉત્તરપ્રદેશમાં સત્તાનું જોર લગાવીને પણ તમામ સીટો ઉપર જીત હાંસલ ગઠબંધન કરીને સીટ પર લોકસભા ચૂંટણી સમાજવાદી પ્લાન છે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી લોકસભા ચૂંટણીમાં પોતાના ગઠબંધનના સાથીદારો સાથે મળી તમામ એસી સીટ પર ચૂંટણી લડશે તેમણે કહ્યું કે મેનપુરી લોકસભા પેટા ચૂંટણી સમાજવાદી પાર્ટી એ ખૂબ જ મોટા અંતર સાથે જીતી છે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી મેનપુરી ચૂંટણીના હારનું આંકલન પણ કરી શકી નથી અખિલેશ યાદવે વધુમાં કહ્યું કે ભાજપ એક ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનવાનું સ્વપ્ન બતાવી રહ્યું છે ભાજપ સરકાર માફિયાઓને ધૂળમાં ભેળવી દેવાની વાત કરે છે પરંતુ તેઓ તે જણાવે કે ટોપ ટેન અને ટોપ હન્ડ્રેડ અપરાધીઓની યાદી શા માટે જાહેર કરી શકતી નથી ભાજપ સંવિધાનમાં લખેલા સમાજવાદી મૂલ્યોની અવગણના કરવાનું કામ કરે છે ભાજપના નેતા બંધારણના નિર્માતા બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન કરી રહ્યા છે તો મેઘાલય વિધાનસભાની એનપીપીને સૌથી વધારે બેઠકો મળતા કોન્ટ્રાક્ટ સંઘમાં આસાનીથી સરકાર બનાવશે એવું લાગતું હતું પણ તૃણમૂલ કોંગ્રેસના મુકુલ સંઘમાં બાકીના તમામ વિપક્ષો એક થઈને સરકાર રચશે એવો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે કોન્ટરાડે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને રાજીનામું આપ્યા પછી નવેસરથી સરકાર બનાવવા દાવો કર્યો છે સંગમાએ બત્રીસ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે પણ એનપીપીના છવ્વીસ અને ભાજપના બે ધારાસભ્યો સિવાય બીજા કોનું સમર્થન છે તેની વિગતો આપી નથી કોંગ્રેસ છોડીને ટીએમસીમાં આવેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાએ દાવો કર્યો કે તમામ વિપક્ષો અને એનપીપીના ભાજપ સાથેના જોડાણથી નારાજ કોન્ટ્રાડની પાર્ટીના ધારાસભ્યોની મદદથી પોતે સરકાર રચશે આ ચૂંટણીમાં યુડીપીને અગિયાર કોંગ્રેસને પાંચ વોઇસ ઓફ પીપલ્સ પાર્ટીને ચાર સીટ એચ એસ પીડીપી અને પીડીએફને બબ્બે જ્યારે અપક્ષોને બબ્બે બેઠકો મળી છે યુડીપી પ્રમુખ મેટ બા એનપીપી સિવાયના પક્ષોની બેઠક બોલાવી તેમાં એકવીસ ધારાસભ્ય હાજર હતા કોંગ્રેસ અને તૃણમૂલ પણ જોડાય તો એકત્રીસ ધારાસભ્યો થઈ જાય બ્યુરો રિપોર્ટ જીએસટીવી ભાજપે ત્રિપુરામાં બત્રીસ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે અને ફરી ભાજપની સરકાર બનશે નક્કી છે પણ મુખ્યમંત્રી પદના મામલે કોકળું ગૂંચવાયું છે ત્રિપુરાની ચૂંટણી પહેલા ભાજપે એલાન કર્યું હતું કે વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા તેમના મુખ્યમંત્રી પદનો ચહેરો છે હવે ભાજપનો વિચાર બદલાયો છે તેથી સહારો પત્તું કપાઈ શકે છે ભાજપના સૂત્રોનો દાવો છે કે ભાજપ હાઇકમાન્ડ મોદી સરકારમાં સામાજિક અધિકારીતા અને સામાજિક ન્યાય મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રતિમા ભૌમિકને મુખ્યમંત્રી બનાવવા અંગે વિચાર કરી રહ્યું છે ભાજપ પ્રતિમા ભૌમિકને ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવશે તો પ્રતિમા પૂર્વોત્તરના ઇતિહાસમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનશે ભાજપ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા પ્રતિમાને ગાદી પર બેસાડવાનો દાવ ખીલી શકે છે અલબત્ત તેના કારણે વંકાયેલા માણિક શાહ બગાયત પર ના ઉતરે તેની પણ ભાજપ ચિંતા છે સાહા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છે તેથી ગમે તે કરી શકે પ્રતિમા ભૌમિક ભારત બાંગ્લાદેશ સરહદી પાસેના ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે

જિલ્લા અને રાજ્ય સ્તરે ખોખો અને કબડ્ડી રમી ચૂક્યા છે ભૌમિક ઓગણીસો અઠ્ઠાણુંમાં અને બે હજાર અઢારમાં ધનપુર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા બંને વખત માણિક સરકાર સામે હારી ગયા હતા જો કે આ વખતે તેઓ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર પાંત્રીસો વોટથી જીતી ગયા છે બે હજાર ઓગણીસમાં સાંસદ તરીકે તેઓ ચૂંટાયા બાદ બે હજાર એકવીસમાં કેન્દ્રીય પ્રધાન બન્યા હતા ઓગણીસો એકાણુંમાં ભાજપમાં જોડાયા બાદ પક્ષમાં અનેક જવાબદારી તેમણે સંભાળી છે તો બે હજાર તેઓ જનરલ સેક્રેટરી બન્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટી મમતા બેનરજીએ જણાવ્યું કે અમે એકલા જ ચૂંટણી લડીશું મમતા બેનરજીએ વધુમાં કહ્યું કે બંગાળમાં કોંગ્રેસ લેફ્ટ અને ભાજપનું અનૈતિક ગઠબંધન બન્યું છે આથી અમે સામાન્ય જનતા સાથે ગઠબંધન કરીને બે હજાર ચૂંટણી લડીશું અને એકલા જ ચૂંટણી લડીશું મમતાના નિવેદન અને જાહેરાતથી ભારતીય જનતા પાર્ટી સામે વધી રહેલો વિપક્ષનો મહેલ તૂટીને કડક ભૂસ થઈ ગયો છે અને એક સવાલના જવાબમાં મુખ્યમંત્રી બેનરજીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે જે લોકો ભાજપને હરાવવા ઇચ્છે છે તે નિશ્ચિત સ્વરૂપે તૃણમૂલ કોંગ્રેસને મત આપશે બંગાળમાં ટીએમસી વધુ એક વખત બહુમતી સાથે લડશે અને જીતશે મમતા બેનરજીએ સીપીએમ અને કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે બંને પાર્ટીઓએ બંગાળના

બંગાળમાં ભાજપ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના લોકલ જોડાણથી ગિરનાયેલા મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં એકલા લડવાની જાહેરાત કરી દીધી છે મમતાએ સીપીઆઈએમ અને કોંગ્રેસની ભાજપ સાથેની સાંઠગાંઠને અપવિત્ર ગણાવીને સવાલ કર્યો કે આવા અપવિત્ર ગઠબંધન બનાવનારી કોંગ્રેસ ભાજપ સામે કઈ રીતે લડી શકશે સીપીઆઈએમ અને કોંગ્રેસ ભાજપ વિરોધી હોવાનો દાવો કરે છે પણ બંગાળમાં ભાજપ સાથે જોડાણ કરીને બેઠા છે મમતાએ દાવો કર્યો કે કોંગ્રેસ ડાબેરી અને ભાજપ સાગર દીદીના કોમવાદી કાર્ડ રમ્યા છે ભાજપ રમ્યો કોંગ્રેસે અંદરખાને રમ્યા હતા પશ્ચિમ બંગાળની સાગર દીદી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને મોટો આંચકો આપીને આ વિધાનસભા બેઠક છીનવી લીધી તેના કારણે પણ મમતા બગડેલા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી દિલ્હી લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા ના રિમાન્ડ બે દિવસ માટે લંબાવવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે કરેલી જામીન અરજી પર માર્ચે પોતાનો ચુકાદો સહયોગ નથી આપી રહ્યા અને તેમની પાસેથી ઘણા સવાલોના જવાબ મળવાના છે તેથી રિમાન્ડ લંબાવી આપો સીબીઆઈએ કહ્યું કે સિસોદિયાને કેસના કેટલાક સાક્ષીઓની સામે બેસાડીને પૂછપરછ કરાશે કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે સીબીઆઈની દલીલ આઘાતજનક છે

આ દરમિયાન તેમણે પાંચ વર્ષ માટે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર માટે એક તક આપવાની અપીલ કરી હતી એપ્રિલ અને મે મહિનામાં યોજાનાર ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીઓ જંગ હશે ત્યારે આમ આદમી પાર્ટીએ પણ કર્ણાટકમાં બસો સીટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારે હવે સવાલ એ થાય કે શું આમ આદમી પાર્ટી પંજાબની જેમ કોઈ ચમત્કારિક પરિણામ લાવી શકશે કે ગુજરાતની જેમ એક નાનો રેકોર્ડ પણ બનાવી શકશે કે પછી હિમાચલ પ્રદેશની જેમ નિષ્ફળતા જ હાથ લાગશે અત્યારે તો કેજરીવાલ રેલી યોજી સત્તાધારી ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યા છે પરંતુ કર્ણાટકની જનતા આમ આદમી પાર્ટીને મોકો આપે છે કે નહીં તે આગામી સમય જ બતાવશે રિપોર્ટ આમ મધ્યપ્રદેશ અને રાજસ્થાન ચૂંટણી માટે ડોક્ટર સંદીપ પાઠકને ને મેદાને ઉતાર્યા છે આ પૈકી મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પર આપનું વધારે ધ્યાન છે પાર્ટી દ્વારા પહેલા જ જાહેરાત કરાઈ ચૂકી છે કે આપ મધ્યપ્રદેશની તમામ બસો બેઠકો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીનું માનવું છે કે રાજસ્થાનમાં જ્ઞાતિના સમીકરણો વધારે મજબૂત હોવાથી આ માટે શક્યતા ઓછી છે પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શિક્ષણ જાહેર સેવાઓ અને આરોગ્યની સમસ્યાઓ વ્યાપક હોવાથી લોકો થાક્યા છે તેથી આપ માટે તક છે ડોક્ટર સંદીપ પાઠકે અરવિંદ કેજરીવાલને સ્ટાર પ્રચારક તરીકે ઉતારવાની રણનીતિ ઘડી છે જે અંતર્ગત કેજરીવાલ છત્તીસગઢમાં સભાને સંબોધી હવે રાજસ્થાનમાં તેર માર્ચ અને મધ્યપ્રદેશમાં ચૌદ માર્ચે સભાઓને સંબોધિત કરશે રાજ્ય ચૂંટા સોશિયલ મીડિયા પર સ્કૂલના બાળકો સિસોદી સમર્થનમાં હોવાનો દાવો કરતા રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે દિલ્હી સરકારે અધિકારીઓને મૌખિક આદેશ આપીને આ ડેસ્ક બનાવવા માટે કીધું છે ભાજપનો આક્ષેપ છે

બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે સિસોદિયાએ સરકારી સ્કૂલોની કાયા પલટ કરવા કરેલી મહેનતના કારણે બાળકો સ્વયંભુ આઈ લવ યુ મની સિસોદિયા મેસેજ મોકલી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ટ્રેન્ડમાં છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી કર્ણાટકમાં લોકપાલની એન્ટી કરપ્શન બ્રાન્ચે ભાજપના ધારાસભ્ય બદલ વિરૂપક્ષપાને લાંચના કેસમાં આરોપી નંબર 1 બનાવ્યા છતાં ભાજપ તેમને સસ્પેન્ડ કેમ કર્યા નથી તેવો સવાલ પૂછાઈ રહ્યો છે કર્ણાટકમાં લોકપાલે ભાજપના ધારાસભ્ય વિરૂપ પક્ષપાના દીકરા પ્રશાંત મદલ ને ચાલીસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપીને ધરપકડ કરી પ્રશાંતની ઓફિસમાંથી ઓફિસ એક પોઈન્ટ સાત કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી એ પછી લોકપાલના અધિકારીઓને બેંગલુરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડામાં છ કરોડ રૂપિયા રોકડ મળ્યા પ્રશાંત મદલ બેંગલુરુ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ચીફ એકાઉન્ટન્ટ છે પણ તેને લાંચ લેતા તેના પિતા કર્ણાટક સરકારના કોર્પોરેશનમાં ચેરમેન હતા તેના કામ માટે લીધી હતી લોકપાલે ધારાસભ્યના ઘરે પણ દરોડા પાડ્યા છે તેમના ઘરેથી મળેલા 6 કરોડ રૂપિયા રોકડા અને ઘરેણાં અંગે બંને પાસે કોઈ સંતોષકારક જવાબ નથી લોકો લખી રહ્યા છે કે ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની ડમફાસો મારે છે પણ ભ્રષ્ટાચારીઓને પોષે છે તેનો આ પુરાવો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી કર્ણાટકમાં ભાજપ ધારાસભ્ય વિરુદ્ધ પક્ષપાના મુદ્દે બરાબર ભરવા છે કર્ણાટક લોકપાલની એસીબી યુનિટે ભાજપના એમએલએ લાખ રૂપિયાની લાંચ લેતી વખતે રંગે હાથ લીધો છે કર્ણાટકમાં પ્રશાંત મદલની જે ઓફિસમાંથી સર્ચ દરમિયાન એક પોઈન્ટ સાત કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી એ પછી લોકપાલના અધિકારીઓએ બેંગલુરૂમાં પ્રશાંત મદલના ઘરે દરોડા પાડતા છ કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા હતા હવે વિરોપક્ષપા કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ કોર્પોરેશનના ચેરમેન હતા કર્મચારી યુનિયને આ કોર્પોરેશનમાં ત્રણસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ધડાકો કર્યો છે આ બધા આક્ષેપો છતાં ભાજપે વિરોપક્ષ પાને કંઈ ના કરતા ભાજપના માથે માછલા ધોવાઈ રહ્યા છે વિરોધપક્ષમાં યુદ્ધોરપ્પાના માણસ હોવાથી ભાજપ તેમને કંઈ કરી શકતો નથી કોંગ્રેસે જોર જોરશોરોથી આ મુદ્દો ચગાવવા માંડી છે તેથી ભાજપના નેતા માને છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિરોપક્ષપાનો ભ્રષ્ટાચાર નડી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી વીજળી પાણી ખેડૂતોની સમસ્યા જનજાતિઓના હક અને જન સુરક્ષાના મુદ્દાઓ પર વિસ્તારથી કામ કરશે ગોપાલ રાય કહ્યું કે ભાજપ અને કોંગ્રેસના શાસનકાળ દરમિયાન છેલ્લા ત્રેવીસ વર્ષોમાં માત્ર વાતોને દેખાડા થયા છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં અગાઉ સરકારો નિષ્ફળ રહી છે

ભારતની આર્થિક સ્થિતિ વિશે ખોટા સમાચારો ફેલાય તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડે તેથી સરકારે સોનું ગીરવે મૂકાયાના સમાચારને ગંભીરતાથી લીધા છે આ વાયરલ થયેલા સમાચારમાં અખબારનું કટિંગ મૂકીને દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકારે સોનું ગીરવે મૂકવાની વાત ગુપ્ત રાખી છે પણ નવનીત ચતુર્વેદી નામની વ્યક્તિ ગોલ્ડ રિઝર્વ અંગે કરેલી આરટીઆઈ હેઠળની અરજીમાં ભાંડો ફૂટી ગયો ભારતીય રિઝર્વ બેંકે આવી કોઈ અરજી મળી હોવાની નકારી કાઢી છે વિશ્વભરની કેન્દ્રીય બાદ પાંત્રીસ અરબ ડોલર નુકસાન સર કરનાર અદાણી સમૂહની ચાર કંપનીમાં અમેરિકી એસેટ મેનેજમેન્ટ ફર્મ ઝીક્યુઝી પાર્ટનર્સે એક સિત્યાસી અરબ ડોલર નું રોકાણ કર્યું છે આખરે કોણ છે જીક્યુજી પાર્ટનર્સ ના રાજીવ છે કે જેનાથી અદાણી જૂથને નવું જીવનદાન મળ્યું હોવાની ચર્ચા છે અમેરિકન એસેટ મેનેજમેન્ટ કંપની જીક્યુજી પાર્ટનર્સના રોકાણને પગલે અદાણીમાં રોકાણકારોને ભરોસો ફરી વધ્યો છે ભારતમાં જન્મેલા રાજીવ જૈન જીક્યુજી પાર્ટનર્સના ચેરમેન અને ચીફ ઇન્વેસ્ટ ઓફિસર છે રાજીવ જીક્યુજી પાર્ટનર્સ સ્ટ્રેટેજીના તમામ પોર્ટફોલિયોના મેનેજર પણ છે અજમેરમાં અભ્યાસ બાદ યુનિવર્સિટી ઓફ મિયામીમાં ફાઇનાન્સ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસમાં એમબીએ કરીને સ્વિસ બેંક કોર્પોરેશનમાં ઇન્ટરનેશનલ ઇક્વિટી એનાલિસ્ટ તરીકે કામ કર્યું હતું ત્રેવીસ વર્ષના રોકાણના અનુભવ બાદ બે હજાર સોળમાં જીક્યુજી પાર્ટનર્સની શરૂઆત કરી હતી જીક્યુજી પાર્ટનર્સ ઇન્વેસ્ટર્સ ફર્મ હોય પોતાના ક્લાયન્ટ તરફથી બજારમાં રોકાણ કરે છે કંપની ક્લાયન્ટના ઇઠ્યાસી અબ્બર ડોલરથી વધુની સંપત્તિનું મેનેજમેન્ટ કરે છે તેનું મુખ્યાલય અમેરિકાના ફ્લોરિડામાં છે જીક્યુઆઈ પાર્ટનર્સ ઓસ્ટ્રેલિયામાં સિક્યુરિટી એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને બે હજાર એકવીસમાં ઓસ્ટ્રેલિયા સૌથી મોટો આઈપીઓ લાવી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી રશિયા યુક્રેન યુદ્ધ બાદ જી ટ્વેન્ટી દેશો વચ્ચે પરસ્પર સંબંધમાં બદલાવ આવવાનું શરૂ થઈ ગયું છે ગત વર્ષે થયેલ શિખર સંમેલનમાં પણ પશ્ચિમી દેશોના વિદેશ મંત્રીઓએ રશિયાની ભારે ટીકા કરી હતી ગત જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં પશ્ચિમી દેશોએ રશિયાના કરેલા વિરોધના હજુ પડઘા પડી રહ્યા છે તેથી ભારતમાં યોજાયેલી જી ટ્વેન્ટી દેશોના મંત્રીઓના સંમેલનમાં પણ અમેરિકા સહિત પશ્ચિમી દેશો અને રશિયા તેમજ ચીન વચ્ચે વિભાજન જોવા મળ્યું ભારતે તેમના વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં સફળતા મળી શકે નથી જી ટવેન્ટી દેશોના વિદેશ મંત્રીઓનું આ સંમેલનમાં સંયુક્ત નિવેદન બહાર પાડી શકાયું નથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઈને એક વર્ષથી વધારે સમય વીતી ગયો છે આ દરમિયાન બંને દેશોમાં કોઈ પણ જતું કરવા તૈયાર નથી કે સમાધાનનું વલણ પણ અપનાવતા નથી અત્યાર સુધી તો જાપાન કેનેડા ઓસ્ટ્રેલિયા ફાન્સ વગેરે પશ્ચિમી દેશો તટસ્થ હતા પરંતુ હવે તેઓ યુક્રેનના સમર્થનમાં આવી ગયા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી યુક્રેન યુદ્ધ બેઠકમાં ત્રણ માર્ચના કોડના સભ્ય દેશના વિદેશ પ્રધાનો ભારતના એસ જયશંકર અમેરિકાના કે એન્ટની બ્લિંકેન જાપાનના યોશીમાશા હાયાશી અને ઓસ્ટ્રેલિયાના પેની વોંગ દ્વારા ઇન્ડો ની હાલની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરવાની સાથે જ યુક્રેન યુદ્ધને કારણે જલમેની પરિસ્થિતિ અને પરમાણુ યુદ્ધની ધમકી પર ચર્ચા થઈ હતી તો રાયસીના ડાયલોગ ચર્ચામાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવ પશ્ચિમી દેશો પર હુમલો કરતા કહ્યું હતું કે તેમણે યુક્રેનને જી ટ્વેન્ટીનું કેન્દ્ર બિંદુ બનાવી દીધું છે જ્યારે જી ટ્વેન્ટીનો ઉદ્દેશ્ય આર્થિક સમસ્યાઓ પર ચર્ચા કરવાનો હતો આ દરમિયાન લાવરોવે ભારત અને ચીનને મહાન દેશ ગણાવીને બંને દેશોને સંબંધ સુધારવાની અને આવશ્યકતા હોય તો રશિયાની મદદ લેવાની પણ ઓફર કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટીવી

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને તેની સેનાએ યહૂદીઓ પર અત્યાચાર કરીને તેમની કટલે ખતમ કરવાનો 1948 માં યુનાઇટેડ નેશન જેનો જનસંહારને અપરાધ જાહેર કરવાની પહેલ ચાલુ થયા બાદ 1951 માં તેને અપરાધ જાહેર કરવામાં આવ્યો હતો જે હેઠળ તેમાં સામેલ તમામ લોકો સામે કેસ दाखल કરીને તેમને સજા આપી શકાય છે બ્યુરો રિપોર્ટ જીએસ રાહુલે કાશ્મીરને સતત અશાંત રાજ્ય ગણાવીને કહ્યું કે કાશ્મીર હિંસાગ્રસ્ત વિસ્તાર છે ભાજપે આક્ષેપ મૂક્યો છે કે રાહુલ વિદેશની ધરતી પર ભારતને બદનામ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર લોકો રાહુલના માથે માછલા ધોઈ રહ્યા છે ઘણા તો લખે છે કે રાહુલને ચીન એટલું જ પસંદ હોય તો ચીન જતા રહેવું જોઈએ રાહુલે ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વખાણ કરતા કહ્યું કે ચીનમાં રેલવે એરપોર્ટ વગેરે બધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે જ્યારે અમેરિકા પોતાને કુદરતથી પણ મોટો માને છે ભારતમાં મીડિયા લોકશાહી માળખા પર હુમલો થતો હોવાનો આક્ષેપ કરીને રાહુલે કહ્યું કે ભારતમાં વિપક્ષ સામે કેસ કરી દેવામાં આવે છે અને મારી સામે પણ ઘણા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે પણ મને ફરક પડતો નથી બ્યુરો રિપોર્ટ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વોચ્ચ સંગઠન નેશનલ પીપલ્સ કોન્ફરન્સની આ અઠવાડિયાના અંતમાં

કોમ્યુનિસ્ટ પાર્ટીમાં કરેલા ફેરફારથી પૂરી તેમની પાસે કેન્દ્રિત છે તેથી નવા વડાપ્રધાન તેમની મરજી મુજબ જ કામ કરશે લી ચિયાંગ શંઘાઇ પાર્ટી પ્રમુખ હતા એ દરમિયાન ગયા વર્ષે શંઘાઇમાં ઝીરો કોવિડ પોલિસી અમલમાં મુકાતા લોકોને ભારે હેરાનગતિ થઈ હતી તેથી તેમને વડાપ્રધાન બનાવવા સામે લોકોમાં નારાજગી છે પરંતુ લી ચિયાંગ એ શી ના એકદમ વફાદાર અને વિશ્વાસુ માણસ હોવાથી તેમની સામેનો લોકોનો વિરોધ નકામો છે બ્યુરો રિપોર્ટ જીએસ